नमस्कार विद्यार्थी मित्रों, आप सौ बाळकोनु समर्पण विद्या मंदिर शाळा वती आजना वीडियो लेक्चर में हूँ हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, गया वीडियो में आपणे हाउ लॉन्ग विषय अभ्यास कर्यो हतो, तो के हाउ लॉन्ग जेनो अर्थ शुं थाय केटलो, अने हाउ लॉन्ग वडे प्रश्न पूछवाथी जवाबमां शुं मळे छे समय गाळो मळे छे। एवी रीते आपणे एनी आगळ क्या WH वर्डनो अभ्यास कर्यो, तो हाउ ओफन एटले के केटली वार, ई शुं दर्शावे छे, तो के ई क्रियानी फ्रीक्वंसी दर्शावे छे के क्रियानी पुनरावृत्ति केटली वखत थई हती। अने अत्यारे आपणे जे अभ्यास करवानो छे शेनो अभ्यास करीशुं, हाउ फार। हाउ फार एटले केटलू दूर, અને કેટલું દૂર વડે પ્રશ્ન પૂછે ત્યારે જવાબમાં આપણને શું મળે છે, ડિસ્ટન્સ, બે સ્થળ વચ્ચેનું અંતર મળે છે। તો મેં તમને પહેલાં પણ વાત કરી હતી હાઉ લોંગ, હાઉ ઓફન અને હાઉ ફાર ત્રણેયની વાક્યરચના કેવી છે, સમાન છે, માત્ર અમુક શબ્દોમાં જ ફેરફાર થાય છે। તો ગયા વિડીયોમાં આપણે હાઉ લોંગ કેવી રીતે વપરાય, પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બને, જવાબ મળે છે, સમયગાળો દર્શાવતો શબ્દ મળે છે, અને સમયગાળો દર્શાવતા શબ્દની આગળ હંમેશા ફોર વાપરેલું હોય છે તેનો વિસ્તૃત અભ્યાસ આપણે ગયા વિડીયોમાં જોઈ લીધો હતો। તો હવે વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે 13મો WH ક્વેશ્ચન વર્ડ હાઉ ફાર, હાઉ ફાર એટલે કે કેટલું દૂર, કેટલું દૂર, કેટલું દૂર છે એ શું દર્શાવતું હોય, ડિસ્ટન્સ એટલે કે બે સ્થળ વચ્ચેનું અંતર જાણવા માટે હાઉ ફાર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે। હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્ર, જ્યારે કોઈ પણ બે સ્થળ વચ્ચેનું અંતર જાણવા માટે, કોઈ પણ બે સ્થળ હોય અને બંને સ્થળ છે એકબીજાથી કેટલા દૂર છે એનું અંતર જાણવા માટે હાઉ ફાર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે। હવે આપણે જોઈએ કે હાઉ ફાર શોઝ એટલે દર્શાવે છે, શું દર્શાવે છે, ધ ડિસ્ટન્સ, અંતર, બિટવીન ટુ પ્લેસીસ કે બે સ્થળ વચ્ચેનું અંતર હાઉ ફાર દર્શાવે છે। અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, બિટવીન છે એ પ્રેપોઝિશન આવ્યો, તો બિટવીન પ્રેપોઝિશન આપણે અભ્યાસ કરી ગયા છીએ, તો બિટવીન પ્રેપોઝિશનનો મિનિંગ શું થાય, જે જે શબ્દ વિદ્યાર્થી મિત્રો આપણે ભણી ગયા છીએ એ પ્રેપોઝિશન કે ગ્રામરને યોગ્ય શબ્દ આવે એને આપણે એક વખત સમજૂતી મેળવતા જઈએ, જેથી આપણને જે આપણે ભણી ગયા છીએ એ યાદ આવી છે। બિટવીન એટલે વચ્ચે, પણ કોની વચ્ચે, તો કે બે વ્યક્તિ અથવા તો વસ્તુની વચ્ચે કે સ્થળ, તો અહીંયા બે સ્થળ છે એટલે કયો પ્રેપોઝિશન વાપરે છે, અમોંગ, જો બે કરતાં વધારે સ્થળ હોય તો અહીંયા બે સ્થળ છે એટલે કયો પ્રેપોઝિશન વાપરેલું છે, બિટવીન, પણ જો બે કરતાં વધારે સ્થળ દર્શાવેલા હોય તો કયો પ્રેપોઝિશન વપરાત વિદ્યાર્થી મિત્ર, અમોંગ, અમોંગ, જે હવે તમને યાદ આવ્યું છે। તો હવે વિદ્યાર્થી મિત્ર, આપણે હાઉ ફાર ક્વેશ્ચન વર્ડની વાક્યરચનાનો અભ્યાસ કરીએ કે એની વાક્યરચના કેવી હોય છે, તો કે રચનામાં સૌ પ્રથમ શું આવશે, હાઉ ફાર ક્વેશ્ચન વર્ડ પ્લસ સહાયકારક ક્રિયાપદ, સહાયકારક ક્રિયાપદ કેવું, તો કે કાળને અનુલક્ષીને, કાળને અનુરૂપ લખી, અનુલક્ષીને જે લખીએ ચાલશે, કાળને અનુરૂપ। હવે જો આ તો ભાઈ વિદ્યાર્થી મિત્રો, જ્યારથી આપણે વીજવાળી વાક્યરચના, ઉઝવાળી વાક્યરચના, હાઉ ફાર, હાઉ લોંગ બધી વાક્યરચના આપણે સહાયકારક ક્રિયાપદ આપણી રચનામાં દર્શાવેલું છે જ તે, પણ અહીંયા હું તમને ઉપર કાળને અનુરૂપ એવું લખાવું છું, શું કામ, તો કે બધા જ કાળમાં છે એ હાઉ ફારની રચના ન થઈ શકે, એટલે સહાયકારક ક્રિયાપદ પણ કેવું, જો પ્રેઝન્ટ ટેન્સ હોય તો ડુડસ, ડીડ, પ્રેઝન્ટ હોય તો ડુડસ, પાસ્ટ હોય તો ડીડ વપરાય, એવી રીતે પરફેક્ટ પ્રેઝન્ટ હોય તો હેવ, એઝ, પરફેક્ટ પાસ્ટ હોય તો હેડ, એવી રીતે યોગ્ય કાળને અનુરૂપ સહાયકારક ક્રિયાપદ વાપરવાનું છે। પ્લસ કરતા, આપણા વાક્યમાં જે કરતાનો ઉલ્લેખ કરેલો એ કરતા, પ્લસ કાઉન્સમાં અહીં મેં લખેલું છે મુખ્ય ક્રિયાપદ, સોરી ખાલી ક્રિયાપદ છે, જો કાઉન્સમાં એટલા માટે લખેલું છે વિદ્યાર્થી મિત્ર, તમને વાક્યમાં મુખ્ય ક્રિયાપદનો ઉલ્લેખ કરેલો હોય તો તમારે ક્રિયાપદ માય લખવાનો છે, અને જો ન કરેલો હોય તો આપણે ક્રિયાપદ અહીંયા લખવાનું નથી, પ્લસ કર્મ હોય તો લખવાનું, ન હોય તો નહીં, પ્લસ અન્ય શબ્દો, પ્લસ ક્વેશ્ચન માર્ક, વાક્યરચના તો વિદ્યાર્થી મિત્રો કરતા, કર્મ, ક્રિયાપદ બધાને આપણે લખીએ, પરંતુ જે શબ્દનો આપણા વાક્યમાં ઉલ્લેખ કરેલો હોય, કર્મ હોય, અન્ય શબ્દ હોય તો લખવાના, ન હોય તો લખવાના નહીં। તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો પહેલું સેન્ટેન્સ શીખીશું, તો પહેલા સેન્ટેન્સમાં શું કીધું છે,
ધ ડિસ્ટન્સ એટલે કે અંતર, ફ્રોમ માય હાઉસ મારા ઘરથી, ક્યાંથી એનું અંતર જાણવાનું છે, મારા ઘરથી ટુ ધ ઓફિસ એટલે ઓફિસ સુધીનું, મારા ઘરથી ઓફિસ સુધીનું અંતર ઇઝ એટલીસ્ટ 15 કિલોમીટર્સ, ઇઝ એટલીસ્ટ 50 કિલોમીટર્સ. તો અંતર કેટલું છે, 50 કિલોમીટર્સ એટલે 50 કિલોમીટર. હવે આપણે ડિસ્ટન્સ જાણવા માટે કયો શબ્દ વાપરીએ છીએ, હાઉ ફાર, અને આપણે આપેલા વાક્યનો પણ હાઉ ફારમાં પ્રશ્ન બનાવવાનો છે, એટલા માટે એટલીસ્ટ 50 કિલોમીટર્સ એ આપણો શું બનશે, જવાબ બનશે. અને મેં તમને ગઈકાલે પણ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો વાત કરી હતી કે સૌપ્રથમ જે જવાબ આવવાનો છે, જવાબ દર્શાવતા શબ્દો આપણે નક્કી કરી લેવાના, પછી આપણે વાક્યનો બીજા સ્ટેપમાં શું જોવાનું કે વાક્યમાં કયા ટેન્સનો ઉપયોગ કરેલો છે. તો હવે આપણે આમાં જોઈએ, જો ડિસ્ટન્સ અહીંયા સહાયકારક ક્રિયાપદ નથી પણ આપણે લખી નાખીએ, ઇઝ સહાયકારક ક્રિયાપદ અહીંયા આપેલું છે વિદ્યાર્થી મિત્રો એટલે ચાલશે. ધ ડિસ્ટન્સ ફ્રોમ માય હાઉસ ટુ ધ ઓફિસ, કે મારા ઘરથી ઓફિસ સુધીનો અંતર ઇઝ એટલીસ્ટ 50 કિલોમીટર્સ, 50 કિલોમીટર્સ છે. તો મારા ઘરથી ઓફિસ સુધીનું અંતર કેટલું છે, તો જવાબ શું મળશે આપણને, એટલીસ્ટ 50 કિલોમીટર્સ કે 50 કિલોમીટર છે. તો 50 કિલોમીટર તો આપણો જવાબ આવશે, એટલે પ્રશ્ન પૂછવા માટે કયો શબ્દ વાપરશો, વાક્ય રચનામાં જોતા જઈએ હાઉ ફાર, તો સૌપ્રથમ હાઉ ફાર શબ્દ, પછી સહાયકારક ક્રિયાપદ, તો કે આપણા વાક્યમાં ટુ બીનું પ્રેઝન્ટનું રૂપ ઇઝ આપેલું છે એક વચન સાથે, જેથી આપણે એ જ ક્રિયાપદ રાખીએ ઇઝ. પછી યોર હોમ, અહીંયા માય હાઉસ કીધું કે મારા ઘરથી ઓફિસ સુધીનું અંતર કેટલું છે, એવું જ્યારે આપણે પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે માય કહીએ, પરંતુ બીજી કોઈક વ્યક્તિ જ્યારે આપણને જવાબ આપે છે ત્યારે એ એવું નહીં કે મારા ઘરથી ઓફિસ સુધીનું અંતર એટલા કિલોમીટર છે, ત્યારે શું કહે છે કે તમારા ઘરથી ઓફિસ સુધીનું અંતર કેટલા કિલોમીટર છે, 50 કિલોમીટર છે. તો જ્યારે પ્રશ્ન પૂછતી હોય ત્યારે બોલનાર વ્યક્તિ પોતાની વસ્તુ માટે માય શબ્દ વાપરે છે, પણ જવાબ આપવાવાળી જે વ્યક્તિ છે, જવાબ આપવાવાળી વ્યક્તિ છે એને યોર સર્વનામ વાપરીને જવાબ આપે છે, કારણ કે વસ્તુ એની નથી, જવાબ આપે છે એ વ્યક્તિને નથી, પરંતુ જે પ્રશ્ન પૂછો છે એની માલિકીની છે, એટલા માટે યોર એટલે તમારી એવો શબ્દ તે વાપરે છે. તેથી હાઉ ફાર ઇઝ યોર હોમ ફ્રોમ ઓફિસ, કે તમારું ઘર ઓફિસથી કેટલું દૂર છે, તો જવાબ શું મળશે, 50 કિલોમીટર્સ, 50 કિલોમીટર. તો હવે આપણે ટ્રાન્સલેશન લખી નાખીએ કે તમારું ઘર ઓફિસથી કેટલું દૂર છે, કેટલું દૂર છે, તો આપણને જવાબ શું મળશે, 50 કિલોમીટર. તો 50 કિલોમીટર શું દર્શાવે છે, ડિસ્ટન્સ દર્શાવે છે વિદ્યાર્થી મિત્ર, જગ્યા નહોતી એટલે થોડુંક વ્યવસ્થિત નથી લખી શક્યા. ફરીવાર જોઈ લો, ધ ડિસ્ટન્સ ફ્રોમ માય હાઉસ, કે મારા ઘરથી ટુ ધ ઓફિસ સુધીનું અંતર છે એ કેટલું છે, તો કે ઇઝ એટલીસ્ટ 50 કિલોમીટર્સ કે 50 કિલોમીટર છે. તો પ્રશ્ન પૂછો ત્યારે બોલનાર વ્યક્તિ પોતાના ઘરથી ઓફિસ સુધીનું અંતર જાણે દર્શાવે છે, એટલા માટે એને માય હાઉસ કીધું, પણ જે વ્યક્તિ આપણને જવાબ આપતી હશે, જવાબ આપનાર વ્યક્તિ, જો તે માય હાઉસનો ઉલ્લેખ કરે તો એના ઘરથી ઓફિસ સુધીનું અંતર થઈ જાય, પણ જવાબ છે એ બોલવાવાળી વ્યક્તિને આપનાર આપવાનો છે, બોલનાર વ્યક્તિને, એટલા માટે એ જ્યારે સામો પ્રશ્ન કરશે ત્યારે યોર શબ્દ વાપરશે, માયની બદલે કયો શબ્દ વાપરશે, યોર. હાઉ ફાર ઇઝ યોર હોમ ફ્રોમ ઓફિસ, કે તમારું ઘર છે એ ઓફિસથી કેટલું દૂર છે, તો આપણને જવાબમાં શું મળશે, 50 કિલોમીટર, જેથી 50 કિલોમીટર એ શું દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો, ડિસ્ટન્સ એટલે કે અંતર દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે બીજું એક્ઝામ્પલ ભણીએ, આઈ વિલ ડ્રાઈવ એટલીસ્ટ 100 કિલોમીટર્સ, આઈ વિલ ડ્રાઈવ કે હું ચલાવીશ કે ડ્રાઈવિંગ કરીશ, કેટલું, તો એટલીસ્ટ 100 કિલોમીટર્સ કે 100 કિલોમીટર જેટલું, એટલે કે ડ્રાઇવિંગ કરવાની વાત છે, તું કેટલું અંતર છે એ ડ્રાઇવિંગ કરી, કેટલા અંતરનું ડ્રાઇવિંગ કરી શકે છો, તો શું કીધું, આઈ વિલ ડ્રાઇવિંગ 100 કિલોમીટર્સ. તો અહીંયા પણ આઈ વડે જવાબ આપેલો છે, તો આઈ વડે જવાબ આપીએ ત્યારે સામેવાળી વ્યક્તિ આપણને આઈથી પ્રશ્ન પૂછે નહીં, પણ શેનાથી પ્રશ્ન પૂછે, કે તમે કેટલું અંતર સુધી ડ્રાઇવિંગ કરી શકો છો, તમે કેટલા અંતર સુધી ડ્રાઇવિંગ કરી શકો છો, ત્યારે જે પ્રશ્ન પૂછે ત્યારે યુ શબ્દ તમે કયો વાપરશે, ને આપણે જ્યારે જવાબ આપીએ ત્યારે શું કહેશું, આઈથી જવાબ આપીશું.
तो विद्यार्थी मित्रों आपणे पहेला ट्रांसलेशन समझी लीए। आई विल ड्राइव एटलीस्ट 100 किलोमीटर्स के हूँ 100 किलोमीटर ड्राइविंग करीश। तो 100 किलोमीटर्स तो आप शू मैं एटलीस्ट 100 किलोमीटर्स आप जवाब है। हम आप टेन्स जुओ, टेन्स क्यों से विल प्लस क्रियापद मूल रूप एट के सीम्पल फ्यूचर टेन्स दर्शावेलो सीम्पल फ्यूचर टेन्स दर्शावेलो। तो हम एटलीस्ट 100 किलोमीटर्स ने प्रश्न पूछवा माटे शू वपराशे हाउ फार पछी सहायकारक क्रियापद। तो आपणा वाक्यमां सीम्पल फ्यूचर टेन्स दर्शावेलू छे एटला माटे सहायकारक क्रियापद भविष्यकाळ दर्शावतो शब्द एटले विल पछी करता तो तरता करता तरीके प्रश्ननो जवाबमां आई आपेलो छे। पण ज्यारे आपणे प्रश्न बनावीए त्यारे यू वापरीए छीए। आनो विद्यार्थी मित्र तमने समझाई गयुं छे, छतां पण एक उदाहरण आपणे समजी लईए। कोई पण शिक्षक तमने होमवर्क पूछे कि तू होमवर्क कर्युं छे, ते होमवर्क कर्युं छे, तो त्यारे शिक्षक तमने पूछे त्यारे ते कहीं बोलाशे अथवा तो तू होमवर्क लाव्यो छे एम कहे छे। पण ज्यारे तमे होमवर्क विशे जवाब आपशो कि हाँ मैं टीचर होमवर्क कर्युं छे, ना मैं होमवर्क कर्युं नथी, तो त्यारे तमे एवुं नहीं कहो, त्यारे तमे शुं कहेशो, मैं होमवर्क कर्युं छे कि मैं होमवर्क नथी कर्युं, त्यारे तमे आई शब्दनो એનો આપણે અંગ્રેજી કરીએ ત્યારે આપણે આઈ શબ્દ વાપરશું, જેથી આઈ શબ્દથી જવાબ મળે એટલે પ્રશ્ન પૂછવા માટે શું વપરાણું છે યુ, કે હાઉ ફાર વિલ યુ, અને ક્રિયાપદનું મૂળ અહીંયા આપણે ક્રિયાપદ છે અને સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે મૂળ ક્રિયાપદ વપરાશે। હાઉ ફાર વિલ યુ ડ્રાઈવ, કે તમે કેટલું ડ્રાઇવિંગ કરશો, તમે કેટલું ડ્રાઇવિંગ કરશો, તો આપણને જવાબમાં શું મળશે વિદ્યાર્થી મિત્ર 100 કિલોમીટર 100 કિલોમીટર, તો 100 કિલોમીટર થી શું દર્શાવે છે, ડિસ્ટન્સ દર્શાવે છે। ત્રીજું એક્ઝામ્પલ જોઈએ, આઈ એમ ગોઈંગ ટુ માય હાઉસ, સોરી આઈ એમ ગોઈંગ ટુ માય વિલેજ વિચ ઇઝ અબાઉટ 200 કિલોમીટર્સ, કે હું મારા ગામડે જઈ રહ્યો છું, વિચ ઇઝ અબાઉટ 200 કિલોમીટર્સ, કે જે 200 કિલોમીટર છે। તો વ્યક્તિ પોતે એમ કહે છે કે હું મારા ગામડે જઈ રહ્યો છું અને એ કેટલા કિલોમીટર દૂર છે, 200 કિલોમીટર દૂર છે, તો 200 કિલોમીટરની શું દર્શાવે છે, અંતર દર્શાવે છે, જેથી અંતરને પ્રશ્ન પૂછવા માટે હાઉ ફાર અવે પ્રશ્ન પૂછાશે। એ પહેલાં આપણે સૌ પ્રથમ નક્કી કરી લઈએ કે આપણા વાક્યનો જવાબ શું આવશે, તો વિચ ઇઝ અબાઉટ 200 કિલોમીટર્સ, કે આપણા વાક્યનો છે ડિસ્ટન્સ છે એ આપણા વાક્યનો જવાબ આવશે। અને ટેન્સ કયો છે, તો અહીંયા ટેન્સ ઉપર આપણે સીધ ધ્યાન કરીએ, એમ ઇઝ આર પ્લસ આઈએનજી વાળું રૂપ, તો એમ ઇઝ આર પ્લસ આઈએનજી એટલે કયો ટેન્સ આવશે, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, અહીં જગ્યા નથી એટલે થોડુંક ટૂંકમાં લખીએ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ। તો હવે પ્રશ્ન બનાવીએ, પ્રશ્ન સૂચક શબ્દ શું આવશે વાક્ય રચના પ્રમાણે, હાઉ ફાર, હા પર પછી સહાયકારક ક્રિયાપદ, તો આપણા વાક્યમાં સહાયકારક ક્રિયાપદ તરીકે શું વાપરેલું છે, ટુ બીનું વર્તમાનનું રૂપ આઈ સાથે એમ વાપરેલું છે। પણ મેં તમને વિદ્યાર્થી મિત્રો બીજા સેન્ટેન્સમાં પણ વાત કરી કે જ્યારે જવાબ આપવા વાળી વ્યક્તિ આઈ શબ્દનો વાપરીને જવાબ આપે પોતાની વિશે, ત્યારે પ્રશ્ન છે એ હંમેશા શેમાં પૂછવાનો હોય, કે તમે આવું કર્યું તો યુમાં પૂછવાનું હોય, તેથી આપણે પ્રશ્ન પૂછવા માટે આઈને બદલે કરતાં શું વાપરીશું, યુ, જેથી આઈ સાથે એમ વપરાય પણ યુ સાથે શું વપરાય, આર, તેથી આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે શું વાપરીશું અહીંયા આર, આર પછી કરતા તરીકે યુ, યુ પછી ક્રિયાપદનું રૂપ આવે તો આપણા ક્રિયાપદમાં આઈએનજી વાળું રૂપ વપરાયેલું છે, જેથી આપણે આઈએનજી વાળું રૂપ વાપરીએ ગોઈ, ફ્રોમ હિયર એટલે અહીંથી, અહીંથી છે તમે ક્યાં જઈ રહ્યા છો, એટલે કે અહીંથી છે ગોઈંગ ફ્રોમ માય વિલેજ, કે અહીંથી તમે છે જ્યાં જઈ રહ્યા છો, હિયર એટલે કે માય વિલેજ, તો અહીંથી છે મારું ગામ કેટલું દૂર છે, તો શું જવાબ મળશે, 200 કિલોમીટર મારું ગામ છે એ દૂર છે, તો હું મારા ગામડે જઈ રહ્યો છું જે 200 કિલોમીટર દૂર છે, તો હાઉ ફાર આર યુ ગોઈંગ ફ્રોમ હિયર, અહીંથી તમે ક્યાં જઈ રહ્યા છો, તો જવાબ શું મળશે, મારા ગામડે અને જે 200 કિલોમીટર દૂર છે। તો આપણે ટ્રાન્સલેશન અહીં લખીએ કે તમે અહીંથી
तमारू गा कटलू दूर छे, तमारू गाम अहींथी कटलू दूर छे, तो जवाब शुं मळशे 200 किलोमीटर्स। अने 200 किलोमीटर्स छे ई शुं दर्शावे छे के जे स्थळ छे अहीं अहींथी एना गाम सुधीनुं अंतर दर्शावे छे। फरी एक वार विद्यार्थी मित्रो तो आपणे समजी लईए, हाउ फार बे स्थळ વચ્ચેનું અંતર જાણવા માટે વપરાય છે। હાઉ ફાર શોઝ ધ ડિસ્ટન્સ બિટવીન ટુ પ્લેસીસ, કે બે સ્થળ વચ્ચેનું અંતર જાણવા માટે હાઉ ફારનો ઉપયોગ થાય છે, અને હાઉ ફાર એવું દર્શાવે છે કે બે સ્થળ વચ્ચેનું અંતર કેટલું છે। એની વાક્ય રચના આપણે જોઈએ કે હાઉ ફાર પ્લસ સહાયકારક ક્રિયાપદ પ્લસ કર્તા પ્લસ મુખ્ય ક્રિયાપદ, હોય તો લખવાનું, ન હોય તો નહીં લખવાનું, કર્મ પ્લસ અન્ય શબ્દ। ધ ડિસ્ટન્સ ફ્રોમ માય હાઉસ ટુ ધ ઓફિસ ઇઝ એટલીસ્ટ 50 કિલોમીટર્સ, કે મારા ઘરથી ઓફિસ સુધીનું અંતર કેટલું છે, 50 કિલોમીટર છે। તો મારા ઘરથી ઓફિસ સુધીનું અંતર 50 કિલોમીટર છે એવો આપણે જ્યારે જવાબ આપીએ ત્યારે આપણને સામેવાળી વ્યક્તિ કેવી રીતે પ્રશ્ન પૂછે, તમારા ઘરથી ઓફિસ સુધીનું અંતર કેટલું છે, ત્યારે માયને બદલે કયો શબ્દ વાપરશે, યોર, જેથી આપણે પણ પ્રશ્નમાં શું વાપરશું, કરતા તરીકે યોર। હાઉ ફાર ઇઝ યોર હોમ ફ્રોમ ઓફિસ, કે તમારું ઘર ઓફિસથી કેટલું દૂર છે, જવાબ શું મળશે, 50 કિલોમીટર, અને 50 કિલોમીટર છે એ અંતર દર્શાવે છે। બીજું એક્ઝામ્પલ જોઈએ, આઈ વિલ ડ્રાઈવ એટલીસ્ટ 100 કિલોમીટર્સ, કે હાઉ ફાર વિલ યુ ડ્રાઈવ, કે તમે કેટલું ડ્રાઈવ કરશો। આ પણ મેં તમને કીધું, જ્યારે આપણે હું શબ્દ કરીએ એટલે આઈથી જવાબ આપીએ ત્યારે આપણને સામેવાળી વ્યક્તિ, જે પ્રશ્ન પૂછવાવાળી વ્યક્તિ છે એને યુ એટલે કે તમે એવો શબ્દ કરતા તરીકે વાપરીને આપણને પ્રશ્ન પૂછેલો હોય, એટલે હાઉ ફાર વિલ યુ ડ્રાઈવ, કે તમે કેટલું ડ્રાઈવિંગ કરશો, તો જવાબ શું મળશે, 100 કિલોમીટર્સ। છેલ્લું સેન્ટેન્સ, આઈ એમ ગોઈંગ ટુ માય વિલેજ વિચ ઇઝ અબાઉટ 200 કિલોમીટર્સ, કે હું મારા ગામડે જઈ રહ્યો છું કે જે 200 કિલોમીટર દૂર છે, તો અહીંથી તમે ક્યાં જઈ રહ્યા છો, તો મારા ગામને, તમારું ગામ કેટલા કિલોમીટર દૂર છે, તો જવાબ શું મળે, 200 કિલોમીટર। હાઉ ફાર આર યુ ગોઈંગ ફ્રોમ હિયર માય વિલેજ, કે તમે તમારા ગામડે જઈ રહ્યા છો, તમારું ગામડું કેટલું દૂર છે, તો જવાબ શું મળશે, 200 કિલોમીટર્સ। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ખ્યાલ આવ્યો છે કે હાઉ ફાર છે એ કેવી રીતે વપરાય, અને તમે એ પણ જોયું કે જ્યારે આપણે પોતે બીજા કોઈ વ્યક્તિને જ્યારે પ્રશ્ન પૂછે, જ્યારે આ બોલનાર વ્યક્તિ છે એ પોતાને માટે આ એવો શબ્દ વાપરે, બોલનાર વ્યક્તિ છે એ પોતાને માટે આ એટલે કે હું એવો શબ્દ વાપરે, તો એ પ્રશ્નમાં આ શબ્દનો ઉપયોગ થયેલો હોય ત્યારે જવાબમાં આપણે છે એ કેવો શબ્દ વાપરવાનો હોય, યુ એટલે કે તમે, તો હું આમ કરું છું એવો પ્રશ્ન હોય તો જવાબ છે આપણે શેમાં આપીએ છીએ, યુમાં આપીએ છીએ। અને બીજું કંઈ પણ વસ્તુ માય એટલે મારું કીધું હોય તો એ આપણને પ્રશ્નમાં દર્શાવેલું હોય, તો જ્યારે આપણે પ્રશ્ન પૂછીએ ત્યારે જવાબમાં શું બની જાય, યોર એટલે તમારું। તો આ વિદ્યાર્થી મિત્ર તમારે ખાસ યાદ રાખવું પડશે કે જ્યારે આય વાળું વાક્ય હોય ને એમાંથી આપણે પ્રશ્ન બનાવવાનો હોય ત્યારે આપણે કરતા તરીકે શું વાપરવાનું છે, યુ, અને વાક્યમાં માય શબ્દનો ઉલ્લેખ કરેલો હોય, અને જ્યારે આપણે પ્રશ્ન બનાવવાનો હોય ત્યારે પ્રશ્નાર્થ વાક્યમાં માય શબ્દનો ફેરફાર શેમાં કરીશું, આપણે યોરમાં ફેરફાર કરીશું। તો વિદ્યાર્થી મિત્ર આપણે હાઉ ફાર, હાઉ લોંગ અને હાઉ ઓફન ત્રણેયની વાક્ય રચના સમાન છે, માત્ર થોડુંક ડિસ્ટન્સ થોડો તફાવત દર્શાવે છે। તો વિદ્યાર્થી મિત્ર એની બધી કોમન વાક્ય રચના છે, આપણે પછી આ ટોપિકનો અભ્યાસ થઈ જાય પછી આપણે છેલ્લે એનો અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો હવે પછીના વિડીયોમાં 14મો ક્વેશ્ચન વર્ડ અને છેલ્લો ક્વેશ્ચન વર્ડ સિન્સ વેન, એટલે કે ક્યારથી, વેનનો ઉપયોગ આવડી જાય એટલે સિન્સ ન આવડી જાય, માત્ર વેનવાળી વાક્ય રચનામાં આગળ સિન્સ જ વાપરવાનું છે। તો હવે સિન્સ વેનનો ઉપયોગ આપણે હવે પછીના વિડીયોમાં જોશું।